સમાચારમાં આગળ વાત કરીએ ગુજરાત રાજ્યની તો ગુજરાત રાજ્યમાં પણ તાઉતે વાવાઝોડાનું સંકટ સર્જાઈ રહ્યું છે ત્યારે રાજ્યમાં વાવાઝોડાને પગલે તંત્ર એલર્ટ મોડ પર છે અને રાજ્ય સરકાર દ્વારા આ કંટ્રોલ રૂમ ઉભો કરવામાં આવ્યો છે અને અમદાવાદના રિવરફ્રન્ટ હાઉસ ખાતે આ કંટ્રોલ રૂમ ઉભો કરવામાં આવ્યો છે સાથે જ ઓક્સિજનની કામગીરી કરનારા અધિકારીઓએ વાવાઝોડાની કામગીરી કરશે તેવી જાહેર કરવામાં આવ્યું છે સાથે સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી વાવાઝોડાને લગતી માહિતીને શહેરમાં ઝોન વાઇઝ મોકલાશે તેવું જાણવામાં આવી રહ્યું છે સાથે અમદાવાદ 8 વોર્ડમાં 18 કંટ્રોલ રૂમ તૈનાત કરવામાં આવ્યા છે જે રીતે ગુજરાત ઉપર તાઉતે નામનું વાવાઝોડાનું સંકટ મંડરાઈ રહ્યું છે ત્યારે ગુજરાત રાજ્યની સરકાર એ મહત્વપૂર્ણ નિર્ણય લીધા છે ત્યારે વાવાઝોડાને પગલે તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે અને રાજ્ય સરકાર દ્વારા આ કંટ્રોલ રૂમ ઉભો કરવામાં આવ્યો છે જી હા દર્શક મિત્રો આ કંટ્રોલ રૂમ અમદાવાદમાં ઉભો કરવામાં આવ્યો છે અને અમદાવાદના રિવરફ્રન્ટ હાઉસ ખાતે આ કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે તેમજ ઓક્સિજનની કામગીરી કરનારા અધિકારીઓ વાવાઝોડાની કામગીરી કરશે તેવું જાણવામાં આવ્યું સાથે જ સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી વાવાઝોડાને લગતી માહિતીને શહેરમાં ઝોન વાઇઝ પહોંચાડવામાં આવશે તેવું જાણવામાં આવી રહ્યું છે અને અમદાવાદના 8 વોર્ડમાં 18 કંટ્રોલ રૂમ તૈનાત કરી દેવામાં આવ્યા છે જી હા દર્શક મિત્રો જે રીતે ગુજરાતમાં આ તાઉતે વાવાઝોડાનું સંકટ સર્જાયું છે ત્યારે ત્યાંના મોટી મહાનગરપાલિકાઓ દ્વારા મહત્વપૂર્ણ પગલાઓ લેવામાં આવી રહ્યા છે ત્યારે આ અંગે તંત્ર પણ સજ્જ બન્યું છે અને તેમના દ્વારા એલર્ટ મોડ પણ જાહેર કરવામાં આવ્યું છે સાથે તંત્ર પણ એલર્ટ મોડમાં જોવા મળ્યું છે અને રાજ્ય સરકાર દ્વારા કંટ્રોલ રૂમ ઉભો કરવામાં આવ્યો છે અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે આ કંટ્રોલ રૂમ ઉભો કરવામાં આવ્યો છે સાથે જ ઓક્સિજનની કામગીરી કરનારા અધિકારીઓ વાવાઝોડાની કામગીરી કરશે તેવું જાણવામાં આવી રહ્યું છે અને સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી વાવાઝોડાને લગતી માહિતીને શહેરમાં ઝોન વાઇઝ મોકલવામાં આવશે તેમજ અમદાવાદના 8 વોર્ડમાં 18 કંટ્રોલ રૂમ તૈનાત કરી દેવામાં આવ્યા છે આ માટે ગુજરાતવાસીઓને કોઈ પણ હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે તંત્ર દ્વારા મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે ત્યારે ગુજરાતવાસીઓની સાથે સાથે જે દર્દીઓ કોવિડની હોસ્પિટલમાં પણ દાખલ છે તેઓ દ્વારા પણ તેઓ માટે પણ મહત્વપૂર્ણ કામગીરી અને મહત્વપૂર્ણ પગલાં રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવી રહ્યા છે ત્યારે તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા કંટ્રોલ રૂમ ઊભો કરવામાં આવ્યો છે અને આ કંટ્રોલ રૂમ અમદાવાદમાં આવેલા રિવરફ્રન્ટ પર ઊભો કરવામાં આવ્યો છે તેમજ ઓક્સિજનની કામગીરી કરનારા અધિકારીઓ હવે વાવાઝોડાની કામગીરી કરશે તેવું પણ જાણવા મળી રહ્યું છે અને સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી વાવાઝોડાને લગતી માહિતીને શહેરમાં ઝોન વાઇઝ મોકલવામાં આવશે સાથે જ અમદાવાદના 8 વોર્ડમાં 18 કંટ્રોલ રૂમ તૈનાત કરવામાં આવ્યા છે તેમજ તાઉતી વાવાઝોડું જે દીવથી 250 કિલોમીટર અને વેરાવળથી 290 કિલોમીટર દૂર છે જ્યારે ગુજરાતના કાંઠે આજે રાત્રે 8 થી 11 વચ્ચે પોરબંદર અને મહુવા વચ્ચે આશરે 155 થી 165 કિમીની ઝડપે ટકરાશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે એને લઈને રાજ્ય સરકારે સંપૂર્ણ તૈયારી કરી હોવાનો પણ દાવો કરી રહ્યો છે ગુજરાતમાં તાઉતે વાવાઝોડાને લઈને તંત્ર એલર્ટ થયું છે ત્યારે અમદાવાદમાં પણ સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ ખાતે નીચે એક કંટ્રોલ રૂમ ઊભો કરવામાં આવ્યો છે અત્યારે આ જે કંટ્રોલ રૂમ છે તે કાર્યરત છે અને સાથે સાથે જ જે પ્રમાણે ગુજરાત સહિત ગુજરાતના અલગ અલગ શહેરોમાં જે તેની અસર જોવા મળી રહી છે જેના પગલે અમદાવાદમાં પણ ગઈકાલે સાંજે વાવાઝોડા સાથે જે કહી શકાય કે વરસાદ પણ જોવા મળ્યો હતો અને સાથે જ આવનારા 2 દિવસમાં પણ હજી વરસાદ આવશે તેવી પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં આ જે તાઉતે વાવાઝોડાને લઈને અત્યારે તંત્ર એલર્ટ છે અને તંત્ર દ્વારા કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવ્યો છે અને કંટ્રોલ રૂમ ઉપર તમામ અધિકારીઓ જે છે તે અત્યારે અહીંયા નજર રાખી રહ્યા છે ખાસ કરીને ગુજરાતમાં જે વાવાઝોડાને લઈને અત્યારે તમામે તમામ પ્રકારના જે અધિકારીઓ છે તે એના ઉપર નજર રાખી રહ્યા છે અમદાવાદમાં પણ કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે ફાલ્ગુન સર શું કહેશો કે જે પ્રમાણે અત્યારે કંટ્રોલ રૂમ અહીંયા ઊભો કરવામાં આવ્યો છે અને કઈ રીતની અહીંયા વ્યવસ્થા છે અને કઈ રીતની કામગીરી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી ગયા માસથી અત્યારે આપણે કોવિડના મહામારીના સંદર્ભે આપણે ઓક્સિજનના વિતરણનું ડિસ્ટ્રીબ્યુશન જો પ્રોપર થાય એના મોનિટરિંગ માટે એક કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવેલ છે જોડે જોડે આપણે અલગ અલગ ઝોન વિસ્તારોમાં પણ અત્યારે અલગ અલગ ઝોન પ્રમાણેના કંટ્રોલ રૂમ અત્યારે કરે છે જે અમારા સંકલનમાં રહી અને એના ડિસ્ટ્રીબ્યુશન માટેની આખી કાર્યવાહી અહીંથી થાય છે મેઇન કંટ્રોલ રૂમમાંથી આ હવે બીજું કે આ જે આપણે વાવાઝોડાની જે આફતનું છે એલર્ટ જે આવી છે એના સંદર્ભે આ જ જગ્યાએ આપણે એક વાવાઝોડાને અનુલક્ષી અને કંટ્રોલ રૂમનું પણ વ્યવસ્થા કરી છે જેને લઈને શું છે કે જે પણ આપણા મેસેજીસ આવતા હોય જે ડાયરેક્શન આવતી હોય ગવર્મેન્ટ તરફથી સેન્ટ્રલ ગવર્મેન્ટ સ્ટેટ ગવર્મેન્ટ તરફથી આવતી હોય જે કંઈ સૂચના હોય એનું અમે ઝોનમાં ચાલી રહેલા કંટ્રોલમાં ત્યાં સંકલન કરી અને જે તે કંઈ એક્શન લેવાના હોય ડાયરેક્શનના પ્રમાણેની જે સૂચનાઓ આપવાની હોય એ અહીંયાથી આપવામાં આવે છે પ્લસ બીજી માહિતી પણ લેવામાં આવે છે આ પ્રમાણે અમે ફાયર બ્રિગેડ
બગીચા ખાતે અને સ્ટેટમાં પણ આ રીતના કંટ્રોલ રૂમ અત્યારે જે ચાલુ કરેલા છે, જેને લઈને આજે આફતમાં જે આવતી હોય જે સૂચના હોય એનું પાલન થઈ શકે અને જે આપલે કરવાની હોય એ સૂચનાઓનું આપલે પણ કરી શકીએ. પ્લસ આ રીતે અમે મોનિટરિંગ અત્યારે પણ કરી રહ્યા છે કે ટ્રેકિંગ થઈ રહ્યું છે એની પર કે શું પરિસ્થિતિ છે અત્યારની, એ રીતને એ વાવાઝોડાનું ટ્રેકિંગ પણ જોડે જોડે અહીંયા ત્યાં મોનિટરિંગ કરી રહ્યા છે અમે, એ પ્રમાણે જે આપણે સૂચનાઓ આપવામાં આવશે. સર ચોક્કસ જે પ્રમાણે અમદાવાદમાં કેટલા જે આવા કંટ્રોલ રૂમ છે તે ઊભા કરવામાં આવે છે અને કયા કયા વોર્ડમાં આ પ્રકારના કંટ્રોલ રૂમ કાર્યરત છે? અમદાવાદના વિસ્તારમાં આવતા દરેક વોર્ડ દરેક ઝોનની અંદર આપણે એક એક કંટ્રોલ રૂમ હોય છે. જે રીતે આપણે મોન્સૂનની અંદર જે કંટ્રોલ રૂમ કાર્યરત કરે છે એ રીતના જ કંટ્રોલ રૂમ હોય છે. પ્લસ ઓક્સિજનને લગતા જે કામગીરી માટેના પણ ત્યાં ગાડી 24/7 અમારા કંટ્રોલ રૂમ કાર્યરત છે અત્યારે દરેક ઝોનની અંદર. પ્લસ ફાયર બ્રિગેડનું પણ છે અને પ્લસ અત્યારે અમે અત્યારે અહીંયા રિવરફ્રન્ટ ખાતેનું મેઇન કંટ્રોલ રૂમ જે છે એ મેઇન સંકલન તરીકે અમે યુઝ કરીએ છીએ. એમાં દરેક અધિકારીની અમે ત્યાં ગાડી 24/7 ત્રણ શિફ્ટની અંદર નિમણૂક કરી અને એનું મોનિટરિંગ કરી અને કરવામાં આવે છે. ચોક્કસ તો જે પ્રમાણે રાજ્યમાં આવનાર જે વાવાઝોડું છે તેને લઈને તંત્ર દ્વારા જે કહી શકાય કે અત્યારથી જ કામગીરી ચાલુ કરી દેવામાં આવે છે અને સાથે સાથે અલગ અલગ જગ્યાએ કંટ્રોલ રૂમ ઊભા કરવામાં આવે છે. એએમસીની જો વાત કરીએ તો એએમસી, એસ્ટેટ વિભાગ, બગીચા વિભાગ અને ફાયર વિભાગ તમામે તમામ જે વિભાગ છે તે સતત એલર્ટ છે અને ખાસ કરીને જે વાવાઝોડું આવી રહ્યું છે તેના ઉપર જે ટ્રેકિંગ છે ટ્રેકિંગ પણ અત્યારથી તેઓ જોઈને અલગ અલગ જગ્યાએ મેસેજીસ કરી રહ્યા છે અને સાથે જ વાવાઝોડાને લગતી તમામે તમામ માહિતી કંટ્રોલ રૂમમાંથી મળી રહે તે પ્રકારની એક વ્યવસ્થા ઊભી કરાવવામાં આવી છે. કેમેરા પર્સન મેહુલ સોલંકી સાથે બ્રિજેશ દવે, અમદાવાદ.